नारणपुरा गाम थी नारणपुरा फाटक सुधीनो 80 फूटनो रोड 100 फूटनो करवा टीपी कपातनो अमल करवानो निर्णय स्थानिकोना विरोध बाद मौकूफ राखवामां आव्यो हतो। दिल्ली थी स्थानिक धारासभ्य ने फोन आव्यो हतो अने तोड़वा पर ब्रेक लगावामां आवी हती। त्यारे आ अंगे धारासभ्य जितेंद्र पटेले जणाव्यु हतु कि नारणपुरा रोड कपात 2002 अमलीकरण थयो छे, हाल पूरतो कपातनो निर्णय मुलतवी रखायो छे। लोकोए आ अंगे लेखितमां बाहेधरी मांगी छे, त्यारे लोकोने लेखितमां बाहेधरी कोण आपशे? आ अंगे धारासभ्यने पूछता तेमणे जणाव्यु हतु कि आ सरकारनुं काम छे अने अमे लोको साथे रहीने काम करीशुं, आमां लेखितमां बाहेधरी न आपवानी होय। જે વાત કરી કે બિલ્ડર અને પાર્ટી ના અમુક ગણ્યા ગાંઠ્યા લોકોએ સાંઠગાંઠ દ્વારા આ રોડ કપાત કરી રહ્યા, પરંતુ સામાન્ય પ્રજાને લાગણી માન આપી હાલ પૂરતું આ રોડ કપાત મુલતવી રાખવામાં આવી છે। કરીએ તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં લંડનના ક્યુ ગાર્ડન જેવું જ આર્બોરેટમ ગાર્ડન અંદાજે 20 કરોડના ખર્ચે તૈયાર થશે। 7 એકર જમીન પર એમ્ફી થિયેટર સાથે ફાઈબર ગ્લાસ અને એર કન્ડિશનર એમ 3 અલગ અલગ સાઇઝના ડોમ કેમ્પસ આકર્ષણનું કેન્દ્ર બનશે। આર્બોરેટમ ગાર્ડનનું સંચાલન ગુજરાત યુનિવર્સિટીનું બોટની વિભાગ કરશે। આર્બોરેટમમાં કચ્છ સૌરાષ્ટ્ર ગિરનારના વનસ્પતિ સમૂહને લાવીને તેની જાળવણી કરી પ્રયોગ કરવામાં આવશે। ગુજરાત યુનિવર્સિટી અને રાજ્ય સરકાર બંને એક નવા આયામ સાથે પ્રસ્તુત થયા છે, જેની અંદર ગુજરાતનો વનસ્પતિ સમૂહ અને પ્રાણી સમૂહ આ બંનેના લગતા પ્રયોગો, ડિસ્પ્લે અને પ્રોપગેશન આ તમામ પ્રક્રિયા હાથ ઉપર લેવાય એવું એક આર્બોરેટમનું રચના કરવામાં આવી છે, જેનું હાલમાં કામગીરી ચાલુ છે। અંદાજે 7 એકરથી વધારે જગ્યાની અંદર આર્બોરેટમ બની રહ્યું છે। 2થી વધારે આર્ટિફિશિયલ પોન્ડ હશે, જેની અંદર દરિયા કિનારાનો વનસ્પતિ સમૂહ અને પાણીમાં ઉગતી વનસ્પતિઓ પણ હશે। ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં નવા જીરાની આવકની શરૂઆત થઈ છે। હાલમાં નવા જીરાની 4000 બોરી જેટલી આવક નોંધાય છે। માર્કેટ યાર્ડમાં હાલમાં જીરું, વરિયાળી, ધાણા, ઈસબગુલ સહિત અનેક પાકો ખેડૂતો લઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યના ખેડૂતો પણ પોતાનો માલ અહીં વેચવા માટે આવે છે। ત્યારે હાલમાં નવા જીરાની આવક શરૂ થતા જીરાનો ભાવ 5800 થી 6200 સુધી બોલાઈ રહ્યો છે। ત્યારે 4000 બોરી જીરુની આવક ચાલુ થઈ ગઈ છે, જેમાં 5800થી શરૂ થઈ અને 6200 સુધીના ભાવ અત્યારે હાલ એપીએમસીમાં પડી રહ્યા છે। અને જૂના જીરાની કેટલી આવક છે અને કેટલો ભાવ ચાલી રહ્યો છે? જૂનું જીરું લગભગ 3-4000 બોરી આવે છે અને એમાં 5200થી 5500 રૂપિયા આજુબાજુના એક મણના ભાવ છે। શું લાગે છે આગામી દિવસોમાં નવા જીરાની આવક શું રહેશે અને કેવો ભાવ રહેશે? નવા જીરામાં આ વર્ષે લગભગ ટોટલ ઉત્પાદન જોઈએ તો 60 લાખ બોરીની આજુબાજુ પાક આવે એવું લાગે છે અને આ વર્ષે ખૂબ જ સારી આવક થશે એવી સંભાવના છે અને સામે ઘરાગી પણ એટલી સારી આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલય અને મ્યુનિસિપલ ઔરંગાબાદ વચ્ચે વન્ય પ્રાણી અને પક્ષીઓનું આગમન થશે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી નવી દિલ્હી અને ગુજરાત સરકારે પશુ પક્ષીઓનું આદાન પ્રદાન કરવાની મંજૂરી આપી છે। અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં 3 શિયાળ, 2 ઈમુ, 3 પુનવાર, 10 શાહુડી આપવામાં આવશે। ઔરંગાબાદથી અમદાવાદ પ્રાણી સંગ્રહાલયને 2 રોયલ બંગાળ વાઘણ અને 6 કાળિયાર આપવામાં આવશે।